આજથી શરૂ થતા દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના તહેવારો પ્રસંગે સૌ પ્રથમ આપ સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપની દિવાળી અને નૂતન વર્ષ ખૂબ ઉત્સાહભેર ઉમંગભેર અને નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. આવનારું નવું વર્ષ પણ આપના સૌના માટે ખૂબ લાભદાયી ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પુનઃ પ્રાર્થના કરી અને આવનારો સમય આપણા બધા માટે ખૂબ સારો રહે. કોરોનાના કાળમાં પણ આપ સૌએ ખૂબ હિંમત દાખવી, ગત વર્ષે પણ ખૂબ હિંમત દાખવી અને આપે સરકારના નિયમોનું પાલન કર્યું અને ખૂબ સારી રીતે આપનું જીવન જીવી રહ્યા. પણ ફરીથી મારી આપ સૌને વિનંતી છે કે આ કોરોનાના કપરા કાળમાં પણ આપ આવનારા વર્ષમાં પણ ખૂબ સચેત રહી અને જે નિયમો હોય એ નિયમો મુજબ જ આપણે અનુસરીએ અને તેનાથી આપણું તંદુરસ્ત શરીર રહે અને આવનારું નવું વર્ષ આપણા બધાના માટે લાભદાયી ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું પુનઃ અને આપ સૌ સુખી રહો એવી અપેક્ષા રાખું છું. પ્રથમ તો જેડેસ ટીવીના તમામ દર્શકો તથા સાબરકાંઠાની તમામ જનતા, પ્રાંતિજ અમારાના વહાલા નગરજનો સર્વેને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ તથા પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના વાલીઓ, મારો સ્ટાફગણ તથા મારા શુભેચ્છકોને દરેકને દીપાવલીની નૂતન વર્ષ અભિનંદનની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવું છું. કોરોના જેવી મહામારીમાં આપણે સંયમપૂર્વક જવાબદારીપૂર્વક આ તહેવારોને ઉજવી અને એકબીજાને મદદરૂપ થઈ તહેવારોની સાતત્યપૂર્ણ ઉજવણી કરીએ તેવી દરેકને મારી અપીલ છે. જય હિન્દ, જય ભારત. વિરામ બાદ આગળ વાત કરીએ મેઘરજની. મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે અરવલ્લી જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતામાં લોક દરબાર કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લામાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે બેંકના કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા, પણ હવે મેઘરાજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર રોમાં આવેલ એટીએમ પણ કોરોના સંક્રમિત થયા હોય તેવો ઘાટ ઘડાયો છે. ગ્રામ્યના મોટાભાગના એટીએમ મશીનને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા આઉટ ઓફ સર્વિસ થયા છે, માટે એટીએમ સેન્ટરને ક્વોરન્ટાઇન કરતાં શટર બંધ જોવા મળી રહ્યા છે. તો કેટલાક એટીએમ સેન્ટરમાં મશીન જ બંધ કરી દેવામાં આવ્યા છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બેંકમાં ભીડભાડ હોવાને કારણે ગ્રાહકો એટીએમમાંથી નાણાં ઉપાડવાનું પસંદ કરી રહ્યા છે, પણ મોટાભાગના એટીએમ બંધ હોવાને કારણે ગ્રાહકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે મેઘરજના રેલાવાડા ઈસરીમાં છેલ્લા 6 માસથી પણ વધુ સમયથી બેંકનું એટીએમ બંધ હાલતના કારણે મુશ્કેલીનો સામનો ગ્રાહકો કરી રહ્યા છે. ગ્રાહકો 24 કલાક કોઈપણ સમયે નાણાંની લેવડ દેવડ આસાનીથી કરી શકે, પણ હવે આવું નથી રહ્યું કારણ કે મોટાભાગના સમયે એટીએમ આઉટ ઓફ સર્વિસ થાય છે તો કોઈક વાર નાણાં ખૂટી પડે છે. શહેરના મોટાભાગના એટીએમમાં ઓફલાઈન અને આઉટ ઓફ સર્વિસનો મેસેજ ફ્લેશ થતો હતો, ત્યારે બીજા એટીએમ માત્ર શોભાના ગાંઠિયા સમાન મૂકેલા જોવા મળતા ગ્રાહકો રોષે ભરાયા હતા. પણ ગ્રાહકો પૂછે તો કોને પૂછે, અહીં તો કોઈ જવાબ આપવાવાળું હોતું નથી. જયદીપ પાટિયા, જેડેસ ટીવી, મેઘરજ. હું વિભાસ પટેલ, તીર્થાંગન વિસામો વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી. આપ સૌ અમારા દાતાશ્રી તથા અમારા સ્નેહીઓને નવું વર્ષ શુભ નીવડે અને આ દીપાવલીનો તહેવાર ખૂબ જ આનંદ મંગલથી આપણે સૌ ઉજવીએ તેવી પ્રભુને અભ્યર્થના કરું છું. મારા વડીલ વૃદ્ધો પણ આપશ્રીને આ અંગેના આશીર્વાદ આપે છે કે આવી કોરોનાવાળી પરિસ્થિતિમાં પણ બધા સ્વસ્થ રીતે દિવાળી ઉજવે, સરકારની ગાઈડલાઈન મુજબ દિવાળી ઉજવે અને કોઈને પણ હાનિ ન પહોંચે તે રીતે દિવાળી ઉજવે. બીજું,
નવા વર્ષ માટે એક જ વાક્ય કહું કે મારે આપ સૌને સાલ મુબારક નથી કહેવું, મારે આપ સૌને સાલ મુબારક નથી કહેવું, મારે ફક્ત કહેવું છે સાથ મુબારક. જય શ્રી કૃષ્ણ. આજથી શરૂ થતા આ દિવાળી પર્વમાં વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નૂતન વર્ષ અભિનંદનની સૌ મિત્રો પ્રાતિજનોને હું શુભકામનાઓ પાઠવું છું અને હું અને મારા કુટુંબીજનો વતી આપ સૌને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. દિવાળી સૌ હળીમળીને સારી રીતે ઉજવીએ અને તમામ પ્રકારની સરકારની ગાઈડલાઇન્સને ફોલો કરીએ અને આવનારા સમયના એક સાથ બધા એકબીજાનો સાથ આપી અને સમયના આ કપરા કાળને કાઢી ફરીથી એક રેગ્યુલર જીવન તરફ જઈએ એવી સૌને શુભકામનાઓ. મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.